ચિંતા નહીં કરો, મારી પાસે મોકલી આપો. ઓકે. નામ? શંકર. ગુનો? ખૂન. સજા? 14 વર્ષ. લઈ જાઓ. એના માટે તો હું સારો વર ગોતી ના શક્યો, પણ એના નસીબ સારા જો એને દેવતા એવો પતિ મળી ગયો. એક ખૂનીની બેન હોવા છતાં સુખી છે, આનંદ ની વાત કહેવાય. ભગવાન એને અને એના બાળકોને સુખી રાખે. શંકર, આ શું છે તારા હાથમાં? આ રાખડી છે. સાથે તુજને હું
જમશે ભાઈ તારો આ નાચી નાચી ઘરને શેરી ગજવશે સોનેરી પ્રભાત તો હોય જ છે તારી બાકીની સજા માફ કરવા માટે મેં સરકારને વિનંતી કરી હતી અને
મારી વિનંતી સ્વીકારાય છે. આજથી તું આઝાદ છે, મુક્ત છે. હું આઝાદ છું. રિટાયર થતા પહેલા મારી ઈચ્છા હતી કે તારી સજા માફ કરાવી શકું, અને મારી ઈચ્છા પૂરી થઈ છે. સાહેબ, અહીં તમારી છત્ર છાયા નીચે 10-10 વર્ષો રહ્યા છતાંય આ જેલ મને જેલ નહોતી લાગી, પણ આ પથ્થરોની દિવાળની બહાર નીકળ્યા પછી સમાજ મારી સાથે તમારો જો સહાનુભૂતિ ભર્યો વર્તન કરશે, મારું ભૂતકાળ ભૂલી મને સ્વીકારશે, મારે લગ્ન ખૂનીનો ટાગ લાગ્યો છે. સમાજ મને નફરત તો નહીં કરે ને સાહેબ? ના શંકર, એવું નથી. નફરત નફરતને નોતરે છે અને પ્રેમ પ્રેમને ખેંચી લાવે છે. કદાચ ભવિષ્યમાં ક્યારેય સહન કરવું પડે તો કરી લેજે, પણ નફરત ન કરતો. અને એક વાત હંમેશા યાદ રાખજે કે પ્રેમ અને સચ્ચાઈની અંતે જીત થાય છે. જીવનમાં ક્યારેક એવું લાગે છે કે માણસ પોતે એકલો પડી ગયો છે, એનું કોઈ જ નથી. પરંતુ જ્યારે એવું લાગે કે એકલો પડી ગયો છે, ત્યારે રામના તો રખેવાળા હોય જ છે. લે, આ વર્ષોથી ભેગું થયેલું તારું એલાવન્સ અને તારી વાલી બેનાનો ફોટોગ્રાફ, અને હવે જા, તારા મિત્રોને મળી એમની વિદાય લઈ આવ. નહીં શંકા, આજે અસીલે શંકર, કાલે બહાર નીકળ્યા પછી રડવાનું જ છે. કાન ખોલીને સાંભળી લે, જે સુખ શાંતિ અહીંયા મળ્યા તે બહાર ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. આજના જમાનામાં કોના ખબર કોની બેગમાં શું છે. નહીં, તમે ચિંતા નહીં કરો, બેસી લાગે છું. ભાઈ, અહીંયા બજાર ક્યાં છે? મારા ખિસ્સામાં. આ બધી બજાર તમે નજર નથી આવતી. હા, આવું છું. જલ્દી આવજો. ક્યારે બસ આવે? આ સામાન આવી ગયો, બસ નથી આવ્યો. સુંદર, બસ નથી આવી હજી. આવી ગઈ સીધા? નહીં આવી ગઈ, આ બસ જ છે. બસ આવ્યો તું અહીંયા આવ. બસ માં ડિંગ 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 ડિંગ. બસ બસ હવે બસ. આ બસ બેઠા જ છીએ. સુંદર, આ સામાન કોનો છે? પરદેશી નો છે. સાચા આપી ગયો, ભલો માણસ લાગતો હતો. સાંભળો તું, શું જોયે ભાઈ? જરા બતાવ. હા લો, શું કિંમત છે એની? 600 રૂપિયા. 600 રૂપિયા? હા. આની કિંમત 1-1 રૂપિયો હતી ને? અરે ભાઈ, તમે તો 10 વર્ષ પહેલાની વાત કરો છો, જમાનો બદલાઈ ગયો છે. આપી હતા માં. બસ આવવામાં વાત છે, તું દુકાને જઈ આવ. હા હા, જઈ આવ, પણ બહુ આગી નહીં જતી. હો, બહુ વાર છે, 2 દિવસ લાગશે. શરમ નથી આવતી? આંધળો છે. સોરી. આજકાલના છોકરાઓ પહેલા ટક્કર મારે છે, પછી સોરી કહે છે. હા, ઇડિયટ. હું કરું એ જ જ્ઞાન. તમે સામાન સાચો તે બદલ આભાર. સતત નો ભાર જમ ઉડીને જશે. જો બસ તો આવે નથી. જો આવી ગઈ, ચાલો.
ગુરકી ને જોય છે બદમાશ. કોણ? જાતું સુંદર જોતો ખરો કોણ? ના ના તું બેસ, હું જઈને સીધો દોર કરી આવું છું. અરે તું પેલા અથડાયા ને હવે સામે જોઈને ઈશારા કરો છો? સમજો છો ચૂપ પોતાની જાતને. હું તમને નહીં, ઓલા કોણ? માત્ર 10 મિનિટ બસ ઉભી રહેશે ભાઈ. ચલો ચલો જલ્દી દર્શન કરીને પાછા આવી જાઓ. 10 મિનિટ જ ઉભી રહેશે, માત્ર 10 મિનિટ. કેટલા પૈસા? 1 ના 5 રૂપિયા. મને કોણે બચાવી? તું તારા જ ઘરમાં સાવ સલામત છે માં, અને તને બચાવનાર છે આ. મારી પાસે આવ બેટા. તારું શું નામ છે? શંકર.
શંકર, શંકર તો ભગવાનનું નામ હોય, તારામાં પણ ગુણ ભગવાન જેવા જ છે બેટા. કોને ખબર, તે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. ઉપકાર નથી કર્યો, માત્ર ફરજ બજાવી છે. ક્યાં જાય છે? નવા ગામ. નવા ગામ? ત્યાં તો મારા ભાઈ રહે છે, તારા મા બાપ. ઈશ્વરે બોલાવી લીધા છે, હું ત્યાં મારી બેન ને મળવા જાઉં છું. તું મારો દીકરો બનીશ? અનાથને મા મળે એથી વધુ ભાગી શું? તું તો સાવ ભીનો છે, આ શાલ ઓઢી શરદી થઈ જશે, અચકાય છે શું? માએ વાલથી આપેલી શાલ નહીં લે. ઓઢી લે, ઓઢી લે. મા બાપના પ્રેમની મહેક હું ભૂલી ગયો હતો, અનાયાસે આ સફરમાં મને માની મમતા પાછી મળી ગઈ. અને માને તીર્થયાત્રા કરતા પહેલા જ તીર્થયાત્રાનું ફળ મળી ગયું, એક નવું જીવન મળ્યું. અને મને તમને શું મળ્યું? ઘણું બધું. આ ફોટો દુનિયાની મારી સૌથી વાલી વસ્તુનું છે. એને બહુ પ્રેમ કરું છું. જીવતી એ વધુ. એમ કયો ભાઈ એની બેનની પ્રેમ ના કરે? આ ફોટો તમારી બેનનો છે? સોગંદથી. સોગંદથી. રસિયા તને જાને માને જોઈ રહી, તારી સુંદર સુરત પર મોહી ગઈ. રસિયા તને જાને માને જોઈ.
ત્યાં સુધી રોકો. પણ મારો અનુભવ તો એમ કહે છે જે માણસ આ ઘરમાં આવ્યા તે પાછો જાતો જ નથી. સાચું કહું છું, મારા બાપા અહીંયા આવ્યા, અહીંયા જ ગયા. હું આવ્યા તો પણ અહીંયા જ છું. બાપા ગયા તો સીધા ઉપર જ ગયા, નીચે નહીં. પણ હું તો જઈશ. તમે માણસ ગુની છે, મોટી જુરાનીના જાન બચાવ્યા, બહુ ઉપકાર, બહુ ઉપકાર. પણ નાની સુરાની શું થશે? એને શું થયું? આ શું છે? બે આમ એ આંખે બધું જોઈ લીધું છે. ગરબા માણસ ઠીક કહેવે છે, ખાંસી સુગંધ અને પ્રેમ છુપાવે નથી છૂપતો. વાતો પૂરી નથી થઈ. તમે નવા ગામ તમારી બહેનને પાસે જાઓ છો ના? મારી પણ ત્યાં રહે છે. તારી પણ બેન ત્યાં રહે છે? શું માફી માર્યો, તબા તબા તો ધ્યાન ક્યાંથી? આ તો મારી સુંદરી છે, મારી પ્રેમિકા, બહુ સુંદર છે, સુંદર ની અતિ સુંદર સુંદરી. શંકર બાબુ મારે એક કામ કરશું? બોલ. બોલું? બોલ. મોટી અને નાની સુતાનીને સમજાવી મારા નવા ગામ જવાનું ચક્કર ચડાવવાનું. મારા કામ પણ થઈ જશે ને, હું ભગવાનને પ્રાર્થના કરું તારો પણ થઈ જશે. નાની સુતાની, સુંદર નાની સુતાની, જાય છે. જાય છે. માજી ક્યાં છે? માં આ તો જાય છે. આટલું જલ્દી જશે બેટા? જવું તો પડે જ ને. બેન ની પાસે જાય છે, જરૂર જા. મને થોડુંક સારું થશે ને એટલે હું પણ મારા ભાઈ પાસે આવીશ, ત્યારે મળીશું. સાચવીને રહેજે હો બેટા. જતા જતા તમારી કોઈ મહામૂલી ચીજ પાછળ મૂકતા જાઓ છો. શું? તમારે તમારો ફોટો નથી લઈ જવું? લઈ જવા દેશો તો લઈ જઈશ. આ ફોટાનો મારો ભાગ મેં મારી પાસે રાખ્યો છે. રાજોતિ શોભા. છું
આ તો આનંદ નાસુ છે જો તમારે મામા આવે છે આશા આશા તારો મોટો ભાઈ આટલી મોટી થઈ ગઈ આશા તો તને ઓળખ્યો જ નહીં ઉલટાનું મને કહેવા લાગી કે બહાર કોઈ મવાલી મને ઈશારો કરીને બોલાવી રહ્યો છે ક્યાંથી ઓળખે જ્યારે હું ગયો હતો ત્યારે આટલી નાની હતી બેના દુનિયા આખી બદલાઈ ગઈ બહાર શું કામ ઉભા છે આપણે અંદર જઈએ ચાલ હું બહાર આજ જેવો આનંદ મેં ક્યારેય અનુભવ્યો નથી આ હર્યુંભર્યું ઘર યુવાનીની ઉંમરે ઉભેલી મારી નાનકડી બદલી બે ફૂલો જેવા માસૂમ ભાણ્યો આજ જોઈ કોનો દિન ભરાય ન આવે આજ તો લાગે છે જો પૃથ્વી પર સ્વર્ગ હોય ત્યાં જ છે તમારા માટે શું શું લાવ્યો છું જો આજો આ તારા માટે આ તારા માટે હું જે એસટી માં સફર કરતો હતો ને એમાં બિચારી એ પણ સફર કરતી હતી થયો શું બેના બબલી એ અચાનક પાણીમાં પડી ગઈ મેં બચાવ્યું એને મને દીકરો બનાવી તમે કમાલ માણસ છો યાર અહીં આવવા નાતા તો પહેલેથી કેવડાવ્યું હોત તો પ્રેમથી કેળવા જાત કે નહીં આપણે હું આટલો જલ્દી અહીં આવીશ એની મને પોતાની ખબર ન બેસો બેસો થાકી ગયા છો અરે ચાલો મને એ કહો કેવી રીતે આવ્યા બસથી ભાઈ માટે ચા બનાવી લો હમણાં જ બનાવીને આવી આફ્રિકા નું શું ચક્કર છે તું ખરેખર ક્યાં ગયો હતો એમને કહેવાની મારી હિંમત નહોતી ચાલતી એટલે મેં એમને કહ્યું કે તું આફ્રિકા છે શા માટે જીવતરના જખમ છુપાવવા માટે કઈ સમજાતું નથી મને એ નથી સમજાતું કે પોતાનો ભર્યો ભાદર્યો દેશ મૂકી તમારે આફ્રિકા જવાની શું જરૂર પડી એમ સમજો ને હું જ્યાં ગયો હતો ત્યાં મને મારું કિસ્મત ખેંચી લઈ ગયો હતો અચ્છા પણ સાંભળ્યું છે કે આફ્રિકામાં લોકો બહુ જ સુખી હોય છે હોય છે પણ હું જ્યાં હતો ત્યાં મારે બહુ મહેનત કરવી પડતી હતી ગરીબ છું ને ગરીબીની વાત તો મારી આગળ તમારે કોઈ દિવસ કરવાની જ નહીં કારણ કે હું પણ અતિશય ગરીબ હતો પરંતુ તમારી આ બહેનના પનોતા પગલા મારા ઘરમાં થયા અને રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મી મારે ત્યાં વાસ કરવા માંડી મારે તમારી સામે એક ફરિયાદ કરવાની છે ફરિયાદ મારી સામે તમારી સામે આટલો વખત તમે બહાર ગયા અને તમારી બહેનોની ખબર ના લીધી મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી ચાલો ચા તૈયાર ચાલો 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 ચા ને ન્યાય આપો ને તો ઠંડી થઈ જશે પાછી આવો બિના તે જે કાંઈ કરું એ સારું નહીં કરું એ તો હું પણ જાણું છું ક્યારેક જીવન જીવવા માટે જાણી જોઈને જુઠ્ઠું બોલવું પડે છે મારામાં સચ્ચાઈના સંસ્કાર સિંચનારી તું આવું બોલે છે ભાઈના તું જયારે જેલમાં ગયો ત્યારે આ સમાજે આ દુનિયાએ મારી સાથે કેવું વર્તન કર્યું છે તેની કલ્પના પણ નથી
મોર મજાક નફરત અને અપમાન સિવાય મને બીજું કઈ મળ્યું નથી. ખૂની ની બહેન એવું કહીએ લોકો અમને હડધૂત કરી. સાંભળી સાંભળીને મારા કાનમાં કીડા પડી ગયા. છેવટે કંટાળીને કોલેજ, આપણું ઘર, આપણું શહેર બધું છોડીને હું નીકળી પડી. ત્યારે હું એમને ઓફિસમાં બળવા ગઈ. જ્યારે આશાને ને મારે અન્ન સાથે બે ત્રણ દિવસનું વહેર થયું હતું ત્યારે એમને મારા ઉપર દયા બતાવી અને મને અપનાવી લીધી. ચારો ઓર ઠોકરો ના અંતે માંડ માંડ મહામુશ્કેલીએ મને એક સહારો મળ્યો હતો. અને મને ડર હતો કે જો હું સાચું કહીશ તો મારો એ સહારો પણ મારાથી સરી જશે. પહેલા હું જાણું છું કે હું જુઠ્ઠું બોલી છું. મેં મોટું પાપ કર્યું છે. આવું કરવા માટે મારું મન રાખીને તું મને માફ નહીં કરી દે. મને માફ કરી દે. મને માફ કરી દે. અર્થ વિનાનો આંખમાંથી ટપકતા આંસુ ને મોતીની નામે ઓળખવાથી ફાયદો શું? ભાઈલા, આંખમાંથી ટપકતા આંસુ દુનિયા નરી આંખે જોઈ લે છે, પણ હૈયામાં ઉભરતા આંસુઓનો થોત કોઈ જોતું નથી. હા, કેવા પૂરતું બધું ઠીક છે, પણ બને મને સાચી વાતની જાણ થશે ત્યારે શું થશે એનો અંદાજ છે? હા, પણ સાચી વાતની એમને કોઈ દિવસ ખબર નહીં પડવા દઉં. કોઈ દિવસ નહીં. આ બે બાણીઓની કલ્પના કરતો કરતો કઈ કેટલી રાતો સુધી સુવા જતો અને પડખા જ ફેરવ્યા કરતો. ભણી ના રે તમારી સાથે. મામાને હેરાન નહીં કરતા. ચાલો પિંકુ તારે અહીં સુવન, ટિંકુ તારે અહીં સુવન, અને મામા વચ્ચે. હા ચલો આવો, ઊંઘી જાઓ. ચાલો. મામા મામા. હા, આટલો મોટો થયો તોય પથારીમાં શું શું કરે છે? મામા આ ખોટું બોલે છે. આ શું શું કરે છે? આજે કોઈ સુસુ નહીં કરે. ચલો ઊંઘી જાઓ ચૂપચાપ. ચલો મામા, એક વસ્તુ રહી ગઈ. હવે શું રહ્યો ભાઈ? ચલો ઊંઘી જાઓ. બંને ના દર્શન માન ફાવે ત્યારે કરી શકો, ત્યારે મારી દેવી ના દર્શન ની કોઈ ને પડી નથી. આવી ચાઈ. ઓ, સમજી ગઈ. સુંદરી બહુ યાદ આવે છે? આવતી હોય તો મારા મળે તમને કેમ કહેવાય. હા, કઈને કહી તો દીધું. કહી દીધું? જોયા, મામા ને ત્યાં જવાનું નક્કી થઈ ગયું છે અને તારે પણ આવવાનું છે. શું વાત કરીશ નાની સેઠાની, તમે મહાન છો, જાજર માન છો, પાર્વતી છો. અરે આ શું કરે છે? ઓ, માફ કરજો, માફ કરજો. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે મામાનું ઘર કેટલે. એ બબલી, હવે હું મોટી થઈ ગઈ છું. એ શું બબલી બબલી કરો છો? અરે ગાંડી, તું લાકડીની ટેકે ચાલતી ડોશીમાં થઈશ અને હું જીવતો રહીશ ને ત્યારે પણ તું મારા માટે બબલી જ છે. તમે બહુ એવા છો. પેલા મારા નંગ ભણે આવે છે એમને કહેજે મામાની તબિયત ખરાબ છે. એકદમ ચૂપ થઈ જાઓ. મામાની તબિયત સારી નથી. સારી નથી? મામાની તબિયત સારી નથી. તબિયત બહુ જ ખરાબ છે. માફી, તમે ચિંતા ના કરો, તમને મામાની તબિયત સુધારી દઉં છું. અરે, આજે તો બંને ડાયા ડમરા થઈને ચાલી ગયા. ડાયા ડમરા થઈને ચાલ્યા જાય ને એ આપણા ભાણિયા નહીં, બંને બહુ લાંબા ચક્કર માં લાગે છે. બંને આવી ગયા. બંધ પડી જાઓ.
છાતી માં તો બહુ દર્દ થાય છે ડોક્ટર સાહેબ વધારે પડતું તાવ તો નથી ને બહુ તાવ છે ઇન્જેક્શન માં ઉપર છે અચ્છા લે ડોક્ટર ઇન્જેક્શન એક આંખ તો ખુલી ગઈ એક આંખ બંધ છે ઓપરેશન કરવું પડશે લે ખુલી આંખ કાપવી પડશે અરે બેવકૂફો ના સરદારો મામા ને કાનિયા બનાવ છો કે શું હે મામા સારા થઈ ગયા મામા સારા ચાલો હવે જમા ચાલો બેના મારા બનેવી કેમ દેખાતા નથી ક્યાંથી દેખાય આશા માટે સરસ મજાનું મુહૂર્ત ને શોધવા ગયા છે આવતા જશે ઓહો તો બબલી હવે વાવ રાણી થવાની છે તમે તો કેવું કેવું બોલો છો શેમાય છે શાની અરે લગન કરવાની છે ચોરી ચપાટી થોડી કરવાની છે અરે ચલો ચલો ચિંટુ પિંટુ જમી લો ફર્સ્ટ ક્લાસ જમવાનું તૈયાર છે સામેવાળા શું જવાબ આપ્યું એ શું જવાબ આપવાના હતા સણ સણ તો જવાબ આપીને હું આવ્યો છું હું સમજી નહીં એમને કઈક વાંકું પડ્યું વાંકું એમને નથી પડ્યું વાંકું મને પડ્યું છે એ છોકરાનો કાકો હમણાં જેલ ભોગવીને પાછો આવ્યો છે એ તો સારું થયું આપણને વેળાસર સમાચાર મળી ગયા કાકા એ સજા ભોગવીને ભત્રી છે શું વાંક આ વાત તું મને કહી રહી છે ઉષા તું ગાંડી થઈ ગઈ છે ગાંડી મારી સગી દીકરીને જેટલા લાડ કોડ ને પ્યારથી ઉછેરું એટલા લાડ કોડ પ્યારથી મેં આને ઉછેરી છે એને હાથે કરીને હું કુવામાં ન નાખી શકું અને તને ખબર નહીં હોય પણ આ ગુનાખોરીની વાત તો લોહીમાં વણાયેલી હોય છે શું કહો છો શંકર પણ તમે જરાય ચિંતા ના કરતા અરે આવી સરસ કન્યાને તો એક કરતા 21 મુરતિયા મળી રહે અરે 2-4 દિવસ જવા દો સરસ મુરતિયો શોધીને આને ગોઠવી દઈશ જમીનો ને ક્યાં ચાલ્યા પેટ ભરાઈ ગયું ઉષા છોકરાઓ ભૂખ્યા થયા છે ચલો 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 પીરસો વાળો એક દિવસ તો બેસવાનું છે શંકર અંદર બે શંકર અને પાર્વતી ચાલો ભાઈ ભાભી ઓ ભાભી ભાભી લખે છે મારી અરે સુંદરી તું તો એવી એવી જ રહી તે હું 4-6 મહિનામાં હું ડૂઈ થઈ જવાની હતી ભાઈ ભાભી કે છે અરે નાકા છે આવ આવ શંકર આવ બે સુંદરી સુંદર સામાન લાવે છે તુજે ને મામા મામી ને બોલાવ જા કેટલા થયો 6 રૂપિયા અને 2 રૂપિયા સામાન ને 6 અને 2 શું નામ છે તારું કરમચંદ મારી મહેનત વધારી હે તું મારા ભાઈ છો વેચીને ખાવાનું ત્રણ તમાર તન માર પછી સ્ટેશન થી સામાન ટેક્સી માં મેં મોકલ્યું તે સામાન હું અંદર લઈ જઈશ તો મારી મહેનત તમારી થી વધારી ને હે તમારા ભાઈ છો વેચીને ખાવાની બનાવટ નહીં તો 1 રૂપિયા તમે 1 રૂપિયા હું હે બરાબર છે પિતા બરાબર હે બરાબર હા જીરો ધર્મ છે આપ જો હા ધરમચંદ ઓ સામાન
મારી ગયા. સુંદરી મારો દીકરો શંકર, પણ મારી માટે તો દેવ નો એ દેવ છે. આ મારા ભાભી. બેસો ને, ભાભી. આ શંકર ન હોત ને તો તમે મને જોવાને બદલે મારા અવસાન નો કાગળ વાંચતા હો. એવું શું બોલો છો? એ પછી હું નિરાતે બધી વાત કરીશ, પણ ભાઈ ક્યાં છે? હમણાં બોલાવું છું. તમને તો બેસો, હું બોલાવી ના છું. એ હનુમાન તમારા મોટી બેન આવ્યા છે. એમ ના ના ના, કસરત નો ફોન ન ચાલે, શરદી થઈ જાય. બૈરાની ધક ધક જાણવા લગ્ન કરવા પડે. અરે સુંદરી, ઉપર વાળાને દયા થઈ, એ વખત જલ્દી આવશે. કેટલી રાહ જોતી તું?
હવે તમારાથી દૂર નહીં થતો, યાદ કરી સપનાની દુનિયામાં પોતાનું સ્વર્ગ પામી જાય છે. સુંદરી, સુંદર પણ તારી માટે આમ જ તડપે છે. પણ જો પ્રેમમાં કઈ મર્યાદા હોય છે, રાતના સમયે એકાંતમાં મળવું જોખમકારી હોય છે, ભાવનામાં આવી તે ભૂલ થઈ જાય તો સમાજમાં કલંક લાગે ને પ્રેમ જેવો પવિત્ર શબ્દ બદનામ થઈ જાય. હું જાણું છું તમે બંને એકબીજાને બહુ ચાહો છો. સાંભળ, હું તમારું લગ્ન કરાવીશ. નાની સેઠાની, તમારો અવકાશ હું જિંદગી ભર નહીં ભૂલું. ચાલ હવે સુઈ જા. સુંદર, એ પગન દબાવો, પગન દબાવો, મસ્કો ન માર. પેટ ના મારું તો ક્યાં જાણું. હું અને સુંદરી પ્રેમમાં છીએ. મારો અને સાથે પરણવાનું વિચાર છે. સમાચાર? સમાચારમાં ભાઈ કઈ કમાવાનું નથી. કોઈ એક પક્ષમાંથી બીજામાં જાય છે, બીજામાંથી ત્રીજામાં જાય છે, અને કોઈ નથી સંગરતું એટલે નવો પક્ષ સ્થાપે છે. કોઈને ભાઈ દેશની કાંઈ પડી નથી. હું દેશની વાત નથી કરતો, હું વાત કરું છું સુંદરીની. સુંદરી? સુંદરી? સુંદરીની કેમ વાત કરો છો? સુંદરી ક્યાંથી આવી ગઈ? હું વાત સાફ સોફી કરનારી નોકરાણીની વાત કરું છું. નોકરાણી? ઓ રાણી. એ જીભની બહુ કરવી પણ મનની બહુ સાફ. એનું ખોટું ન લગાડી, ખોટું ન લગાડી ભાઈ. શેઠ, હું સેઠાણીની વાત નથી કરતો, હું સુંદરી સાથે લગ્નની વાત કરું છું. લગ્ન? ઓ મગન, દારૂ પીને પકડાઈ ગયો. મેં કીધું કે કાચો ન પી, કાચો પીધો અને ગયો જેલમાં. તમે સમજતા કેમ નથી મારો બાપ? બાપ?
તે શું પાપ કર્યું છે? આજી સુધી નથી કર્યો, હવે સુંદરીને પરમાનું કરવાનું. મરવું છે? કોને માટે? તમે માનસ છો કે પાગલ છો? પાગલ પગ દુખે છે? પથ્થર સાથે માથું ફોડો નીકળે લોહી માથે. કોને સાથે? મારે સાથે ગાંધા ને હોસ્પિટલ માં. તમને કાયમ ના બાંધકારી દઈશ અને કાનમાં ધતુરો નાખી પછી પંખા ને સાથે બાંધી ફેરવીશ. ગોળ 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 ગોળ. તો ઓળ ગોળ ઓળ ગોળ તારા ઉપર ઓળ ગોળ. મારો તો જો થયો પૂછ્યો એનું શું થતું હશે? બોલીએ. જીવતો રે જીવતો રે જીવતો રે જીવતો રે. મારા મોટા બેન ને તમારી મામી ના સગન. આવું રૂપ ભગવાને એક જ વ્યક્તિ માં એકી સાથે પહેલી જ વાર ભર્યો છે. તમારા ફણીદર ને ફેણ ને પણ શરમાય તેવા કાળા રેશમી જીવફા. કુદરતે તમને એકલા ને જ આપ્યા લાગે છે. અરે આકાશમાં નો ચાંદ પણ જો તમારું રૂપ જુએ ને તો આકાશે આવવાનું ભૂલી જાય. તો ક્યાં જાઉં છું? હું પણ જાઉં છું આકાશમાં ઉડવા. આકાશે ઉડવા? હાશ તો મનના માનેલા ની મુલાકાત માટે મન આકાશમાં છોડવા માંડે. સમજ્યા? હું કહું છું કે કઈ દીધું ને. આવજો. આજે તો આમ છોડીને ચાલી જાય છે પણ ફરીથી જરૂર મારા હાથમાં આવશે. નાની સિધાની જાનવર ના હાથમાં નહીં આવે. મરિયા મને જાનવર કે છે? બાજીનો કુક્કો કરી નાખે. એનું મોડું એક જેવો લાગે. તમે બંને જંગલ માં ફરતા હોય એક જ લાગે નહી? તમે રાજા થવાનું? તમે નાની સિધાની ને ખૂબ જ ચાહો છો? તમે એને તમારે બનાવવા માંગો છો? અરે કદી ના થઈ શકે. કદી નહી. સુંદર આ તું શું કે છે? સાચું કહું છું. નાની સિધાની નો વાસવા કરવાઓ તો આ રસ્તો નથી. આ રસ્તો મારે પાસે છે, સુંદર પાસે. માધવ બાબુ નાની સ્થાની આટલી બધી મિલકત ની એક ની એક માલક છે પણ મગજ ની બહુ ખરાબ છે. તો સારી પણ ગુસ્સો બહુ ખરાબ. અને ગુસ્સો આવે ગુસ્સો આવ્યા તો હું ગુસ્સો આવે એ થપ્પડ મારે. થપ્પડ ની અવાજ એવી આવે જેને સ્કૂલ ની ગંદી બતાવું. નાની સિધાની ની બધી કમજોરી મને ખબર છે. કેમ પણ એમ નહીં ચાલે. ઉભા થઈ જાઓ ઉભા થઈ જાઓ. બધા કપડા ઉતારો. શું બધા કપડા ઉતારો? હું કહું છું. શું કહે છે તું? નાની સિધાની નું આવા કપડા પસંદ નથી. આ રીત ચાલે બાળ પસંદ નથી. તો શું પસંદ છે? આટલી જલ્દી એમ નામ એમ ના બતાવી દેવે. સુંદર પ્લીઝ બતાવો ને. બતાવો બતાવો જરા સેવા કરો. એ આ શું કરે છે? ના તો ના થઈ
સાંભળો, તમે સુંદર કપડા પહેરો, પછી માથા પે તેલ લગાવે, આમ પાટી પાડો, અને પાછી પાટલી ઉનનો અડધો ભાગ નીચો, અડધો ભાગ ઉપર, અડધો ખમીસ અંદર, અડધો ખમીસ બહાર, અને પાછી આંખમાં કાજલ નાખી, મસ્તી ભરી આંખો બનાવે, હાથમાં ફૂલ લઈ એને પાસે આવો અને કહો, મારી વાળી બહેનો, બહેનો ચપ, લગ્ન ના પહેલા દરેક સ્ત્રીઓ બહેન જ કહેવાય, ખબર નથી? જો શાંતાબેન, કાંતાબેન, લતાબેન, ઉષાબેન, આશાબેન, રત્નાબેન, કમલાબેન, મનીબેન, સમજી ગયો? બહુ સમજદાર છો. ક્યાં છે? ક્યાં છે? અરે શું લગ્ન કરવા નીકળ્યા છે નાની સગાની સાથે અને આવી કંગાલી? મને મોરું જોઈ બહુ દયા આવે છે. અમને ચાલશે, પણ નાની સદાની પાસે બહુ મોટી ભેટ લઈને જાઓ. પછી બધી પ્રેમની વાત કરી, સમજી ગયો? બધું ઠીક થઈ જશે. સાંભળો, તારા કામ થઈ જાય મને એક અંગ્રેજી ડ્રેસ આપ્યો, તારા લગ્નમાં પહેરવાનું છે ને. લગ્ન કરવાના છે, પડશે તો ખબર પડશે. કેટલા સમયથી આપણે સાથે ચાલી રહ્યા છીએ, છતાં મને એમ થયા કરે છે કે હું એકલી ચાલી રહી છું. કારણ હું શું બોલું? તમે કઈ પૂછ્યું હોત તો જરૂર જવાબ આપત. હું તો તમારા જ વિચારમાં ખોવાયેલી છું. તમે કેટલા બધા સારા માણસ છો. સારો છું એની કોઈ ખાતરી છે તમને? કદાચ ખરાબ પણ હોઈ શકું. અને મારો ભૂતકાળ? પાછો ભૂતકાળ? ભૂતકાળ મને લાવ માટે હોય છે. પણ શોભા, તમારે એટલું તો જાણવું જોઈએ હું કોણ હતો, કોણ છું. શું કરવા જાણવું જોઈએ? હું બધું જ જાણું છું. શું જાણું છું? હું એ જાણું છું કે તમે ઘોંઘાટના પાણીમાં જંપલાવી મને મને જીવ બચાવ્યો, એને મને જીવન આપ્યું, એક વેરાણ ઘરમાં પ્રાણ પૂર્યું. આ સિવાય તમારા ભૂતકાળમાં બીજું કઈ હોય તો એ જાણવામાં મને જરા જેટલો રસ નથી. પણ શોભા, પણ ને વન કઈ નહીં. શંકર, પૂજન કરવા માટે મેં તમને ભગવાન શંકરના સ્વરૂપે જોયા છે. પણ એ શંકરના ગળામાં વીંટાયેલા ઝેરી નાગ નથી જોયો? ના, એમની જટામાંથી નીકળતા ગંગાજીને જોયા છે, જે પવિત્ર છે, પતિ પાવન છે. ગંગાજીને જોઈ? પરંતુ એ ગંગાને કિનારે બહેતી ચિતાઓને તમે નથી જોઈ? ચિતાઓને શા માટે જો? એના જ કિનારે લીલાછમ લચકતા ખેતરોને જો, જેના થકી હજારોને નવું જીવન મળે છે. નવું જીવન? નવું જીવન એ કોને મળે છે? તમને આજે શું થઈ ગયું છે શંકર? મારી સાથે આવું કેમ બોલો છો? જો તમને મારી માટે? નહીં નહીં શોભા, આવું નહીં બોલ. તો પછી શું છે? મારી માટે તમને લાગણી હોય તો આવી નિરાશા ભરી વાત ક્યારેય ન કરો. ખાતરી આપો, એને વચન આપો, ફરી ક્યારેય આવું નહીં બોલો. Thank you.
ખબર નથી કે શોભાની માં પાસે અઢળક પૈસો છે, પણ શંકર ને કારણે શોભા મને દાદ નથી દીધી. અરે શંકર માં શું ભર્યું છે, એના કરતા તો તું લાભ ઘણો સારો છે, સમજો. અને સાંભળ, સ્ત્રીની મોટામાં મોટી કમજોરી હોય છે એની સુંદરતા, માટેની સુંદરતાના વખાણ કર, એના ને એની માના ગુણગાન ગા, એને બહાર ફરવા લઈ જા, ચીજ વસ્તુઓ પાવ અને એને ખુશ કર. આમે શોભા મને ખૂબ ગમે છે, પણ વશનું વશીકરણ કરવા માટે પૈસા જોઈએ. અરે એ માટે તને જોઈએ એટલા પૈસા હું આપવા તૈયાર છું. લે આ પૈસા, લે જા. પણ એટલું યાદ રાખજે કે શોભા તારા હાથમાંથી ચવી ન જોઈએ. તું મને પહેરાવ, હું તને પહેરાવ, આપણે પડી ગયા. એમ લગ્ન થતા હોય, વાજા વાગે લોઠા ને લોઠીઓ આવે તે વારે હાચા લગ્ન કહેવાય. બરબાદી કરવા આ બે પૂવી છે.
ભીમ જો, જોશંત જો, સાચા પ્રેમીઓ એમાં જ પાને. સમજી ગઈ? પેલા તું મારી ધરમ પત્ની, હું તારો કોણ? મધુરજની કરવાનું છે, તેમાં હું કરવાનો. મધુરજની વગર લગ્ન પૂરા ન થાય. સમજી ગઈ? હું તારો કોણ? તારી દક્ષક સાંભળું, તું મારી દક્ષક જો. સુંદર,
ચાલ જલ્દી કર, ખ્યાલ રાખજો. તું ચિંતા નહીં કર, હું ખ્યાલ રાખીશ. ચાલ હવે જલ્દી ચાલ. તમારી આખી જિંદગી સેવા કરવા માટે તૈયાર છે. મને ખબર છે. પછી પારકા પણ પ્રેમમાં પલટાઈ જશે અને પછી પરણી જવા છે. આજે સવારે આરસામાં મોડું જોયું તું, એમાં શું દેખાયું? મારું પ્રતિબિંબ. એ જોઈને તમને ભીક ન લાગી? અરે આવા ચહેરા લઈને મને પરણવાનો કોર્સ એવો છો? સૌથી પહેલા પોતાના ટાટિયા ઉપર ઉભા રહેતા શીખો. મારી મામીએ ફેંકેલા ટુકડા ઉપર તો જીઓ છો, છો ગાંગો તેલી ને રાજા ભોજ થવાના સપના જુઓ છો. પગના ખાસરા પગમાં શોભે, માથે નહીં, સમજ્યા? હું તમને નહીં જવા દઉં. મારા માર્ગ માંથી હટી જાઓ. ના, હું તમને નહીં જવા દઉં. શું કરો છો? આ તમને નથી શોભતું. શોભા, શું થયું? કઈ નહીં, આ ભાઈ આકાશના તારા તોડવા માંગે છે, મને પરણવા માંગે છે. ચાલો. આ સુંદર નો બચ્ચો મને ખોટો રસ્તો બતાવી ગયો. બેના, હો બેના. શું છે? હા બેના, આ શોભા દેવી. પપ્પા કેમ છે? એ તો ગમે ઘડી આવવા જ જોઈએ. હકીકતમાં આશાને જોવા કઈક લોકો આવવાના છે, એમને લેવા જ ગયા છે. અચ્છા, આજે ચાલો ફરી કો, ચોક્કસ આવજો. ઉષા, અમારા ધર્મપત્ની. આવો બેસો. શું નામ છે બેટા તારું? આશા. આશા, મહેમાનો માટે ચા ને નાસ્તો લઈ લો. અમારા તરફથી વાત પાકી.
તો અમારા તરફથી તો પૂરેપૂરી પાકી તમે કહેતા હતા હમણાં ઘડિયા લગનની વ્યવસ્થા કરીએ. અરે ધીરા કમો ધીરા કમો, પેલા જરા સારું મુહૂર્ત તો જોવા દો. હા જો, પણ તે પેલા નાસ્તો તો કરાવો. અરે હું મીઠું કરાવું, જો જો. આશા તૈયાર થઈ ગઈ. નજર ફેરવીને જુઓ, શણગારમાં કઈ કચાશ તો નથી રહી ગઈ ને? કેટલી સુંદર લાગે છે મારી બગડી, એના સુંદર ચહેરા પર ઘોંઘટ તાણીને. કેટલી મારી નજર ને લાગે છે, નજર તો નથારાઓની લાગે, લાળ અને લાગણી કે જેના રાણી નહીં. કેવું કહ્યું? આવી સજા કરાવી હતી એ વકીલ પોતે છે. વકીલ સાહેબ, આ શું કહી રહ્યા છે શંકર? બધી સભામાં તમારા પર આટલો બધો ભયંકર આક્ષેપ મૂકી રહ્યા છે અને તમે ચૂપચાપ મૂડની જેમ ઉભા રહ્યા છો. અરે કહી દો વકીલ સાહેબ ને કે આ બધું ખોટું છે, બનાવટી છે, તરકટી છે, ફરેબી છે. અરે એને નીચા જોણું થાય ઓછન છન તો જવાબ આપો શંકર. અમારી સાથે આવી ભયંકર બનાવટ? રમેશભાઈ, તમે તો અમારી આગળ બહુ મોટી મોટી વાતો કરતા હતા, પણ આ છો ઉપરથી દેખાય છે દોડતા જેવો, પણ અંદરથી ભયંકર શૈતાન. એ તો અમારા નસીબ સારા કે તમારા ખાનદાન અંગેની સાચી માહિતી અમને મળી ગઈ. એમ ન થયું હોત તો અમારી ઇજ્જત કચરો થઈ જાય. હવે આ લગ્ન નહીં થઈ શકે. બેટા ચાલ. આ લગ્ન નહીં થાય. એ મોરબી ભગવાનની માટે આવું નહીં થયું. હું તમારી સામે ભીખ માંગુ છું. ગુનો મારાથી થયો. સરકારે સમાજે મને સજા પણ આપી છે. 10-10 વર્ષ સુધી આ તમે ચક્કી પીસી છે, પથ્થર ઉભોડ્યા છે, લોકોના મેળા ગુણા થયા છે. એ કરતા મને એમ થયું કે મેં મારું ગુનાનું પ્રાયશ્ચિત કરી લીધું છે. ચાલની બેન સાથે મારા દીકરાને લગ્ન નહીં થાય. મારા પર લાગેલું ડાર ધોવાઈ ગયું છે. એના પછી જો તમે મને ગુનેગાર સમજો છો તો સજા મને આપો. જોયું તો મારો જીવ લઈ લો, પણ મારી નાનડી બહેનના જીવન સાથે આવું નિષ્ઠુર રમત ના રમો. એ બાબડીએ તો આ દિવસ સુધી જીવન જોયું જ નથી. એ તો સાવ ભૂલી છે, ભલી છે, કોડ રહી છે. આ લગ્ન નહીં થાય. હું તમને સાવને ખાતરી આપું છું. આ લગ્ન થયા પછી હું દૂર ચાલી જઈશ. બસ મારા પર દયા કરો, મારા પર દયા કરો. તમે લગ્ન ના અટકાવો, તમે આ લગ્ન ના અટકાવો. બસ મારા પર દયા કરો. ચાલો ભાઈઓ, જાય પાછું આવો. આ લગ્ન નહીં થાય. Thank you.
આજે દિલે શંકર કાલે બહાર નીકળે પછી રડવાનું છે. કાન ખોલીને સાંભળી લે, જે સુખ શાંતિ અહીંયા મળ્યા તે બહાર ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. મારો એવો તે કેવો અપરાધ થયો હતો કે જે રીતે મને હવે આખરી અને અસહ્ય સજા આપી શકું છા, મને એમ નથી સમજાતું કે આવા મંગળ પ્રસંગે મારા આમંત્રિતોની સામે મારે નીચું મોડું કરવું પડે એવો કેવો અપરાધ મેં કરી નાખ્યો છે. અરે સૌનું સારું કરવા જતા મારા સાળાને કારણે આજે હું હળદૂત થયો છું, બદનામ થયો છું. જે સમાજ મારી સામે આટલા માનની દ્રષ્ટિએ જોવે છે એને હું શું મોહ બતાવીશ, હું છા હું શું મોહ બતાવીશ, મને જવાબ આપું છા, મને જવાબ આપ. કિસ્મત ફૂટ્યું ને દિલ તૂટ્યું, હાય વિધાતા હાય, જ્યાં હરિશ્ચંદ્ર જેવો સત્વાદી ભર રસ્તા
મને, મારે જીવવું નથી. શા માટે? હું જીવવા લાયક નથી. મારા કારણે મારી બહેનના લગ્ન અટકી ગયા. તમને એમ લાગે છે કે મરી જઈશ તમે તમારી બહેનનું કલ્યાણ કરી શકશો? અરે આવું કરશો તો આ જગત પર તમારા પર વધુ હશે. તમારી બહેનને થનાર મજાક મશ્કરી અને હલાકીને તમારું મોત અટકાવી નહીં શકે. ઉલટાને વધારશે. તમે આ મુંઝાઈને મરી જશો તો હજારો શંકર મોતને ઘાટમાં ઉતારવામાં આવશે. હજારો શંકરોની બહેનોને લગ્ન માયરામાંથી ભેદ જતી કરીને ઉઠાડી મૂકવામાં આવશે. આ જૂનું જગતવાલાઓને મશ્કરીને વધુ તક નહીં આપો. શંકર મારી સાથે ચાલો, હું તમને આપી દુનિયાથી દૂર લઈ જઈશ. તમારા ભૂતકાળને કોઈ નહીં જોય. હું તમને એવી જગ્યા લઈ જઈશ જ્યાં લોકો તમારા આત્માને ઉજાસ નહીં જોશે, જ્યાં તમારા પર લાગેલા બીજા ધારને કોઈ નહીં જોઈ શકે. પણ તમે મારો ભૂતકાળ જાણો તો પોતાએ મને શંકર તમારે માથે ગોઠવો. લઈ આવ જલ્દી. તમે બેગ માં વાત કરતા હતા. મરી ગયો સુંદર. હરિ ઓમ. આવી ગઈ શોભા. અરે શંકર, હમણાં પૂજામાં તને જ યાદ કરશે કે આવા બેટા 100 વર્ષ તો થાય. બેસ બેસ. આમ તો છે ને, આ શંકરને લાવીને તે બહુ જ સારું કર્યું. એ આવવા ક્યાં માંગતા હતા માં? હા, ખેંચી તાણી લઈ આવ્યું છું. અરે મારી પાસે પણ મન નતું થતું. મન શા માટે ન થાય? આ દુનિયામાં તમારા સિવાય મારું કહી શકાય એવું બીજું છે પણ કોણ? ઘરમાં બધા મજામાં છે ને? બેન કેમ છે? માં બધું આરામથી પૂછજે. થાકી ગયા છે, થોડો આરામ કરી લેવા. હા હા, તું નાઈ ધોઈ લે, હું તારે માટે જમવાનું તૈયાર કરાવું છું. હો શંકર, ચાલો તમારો રૂમ બતાવો. શેના વિચારમાં પડી ગયા છો? ખાસ કઈ નહીં, પણ બાને તમે મારા ભૂતકાળ અંગે કઈ જ કહ્યું નહીં. સમય આવશે તો બધું જ કહીશ, માત્ર બાને નહીં, આખી દુનિયાને કહીશ. ને તમારી લાડકી બબલીને લગ્ન મારા જ હાથે કરાવીશ. પણ દુનિયા વાળોના મેના ટોના સામે ટક્કર ઝીલી શકીશ? શા માટે નહીં ઝીલી શકું? હવે હું એકલી થોડી જ છું, હવે તો તમે પણ મારી સાથે છો. શું તમે મને સાથ નહીં આપો? ચાલો, રાત વધતી જાય છે, વિચારો છોડો ને સુઈ જાઓ. હમણાં હોશમાં આવી જશે, એનો ઊંડો આઘાત લાગે છે. થેન્ક યુ ડોક્ટર. આશા, બાળકોને અંદર લઈ જા.
હું તમને હાથ જોડું છું, તમે મારો પતિ છો, મારો પરમેશ્વર છો, મારે તમને કઈ ન કહેવું જોઈએ. પણ એક બહેન ની ઇજ્જત બચાવવા માટે પોતાનો ભાઈ એ પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું. 10-10 વર્ષ સુધી જેલમાં ચક્કી પીસી ભરી દુનિયામાં બદનામ થયો. તમારી બહેન ની ઇજ્જત કોઈ તમારી આંખો સામે લૂંટવાનો પ્રયત્ન કરે તો તમે મારા ભાઈ જેવું ન કર્યું હોત. જે બની ગયું જે બની ગયું એને આગળ જો મારા ભાઈ ને કઈક થઈ ગયું તો દુનિયાને શું મોડું બતાવીશ? દુનિયા તો ઠીક, પણ મારા ભગવાન ને શું મોડું બતાવીશ? દુનિયામાં આવી રીતે ચાલ્યા કરે તો કોઈ પણ બેન પોતાના ભાઈનું મોડું નહીં જોઈ શકે. કોઈ પણ ભાઈ પોતાની બેન પાસે રાગડી બાંધવા નહીં આવે, ઇજ્જત નહીં બચાવે. મારો ભાઈ મારા ઘરમાં મહેમાન બનીને આવ્યો હતો, મારો મહેમાન ચાલ્યો ગયો. જો એ કઈ થયું તો હું જોતી નહીં રહી શકું. આવ્યા પછી મને અવાર ની વાત વિચાર આવ્યા કરતા હતા કે તારા પર શું શું વીતું હશે. તારા પત્ર થી મને જાણ થઈ ગઈ કે કોઈ દેવતા સમાન પુરુષે તારી સાથે લગ્ન કરી લીધા છે. આ જાણ્યા પછી મને જેલનું દુઃખ પણ હવે દુઃખ નથી લાગતું. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે મારું ભવિષ્ય પણ મારા બહેનને લાગી જાય. કુદરતે તને ચાંદ જેવો રૂપાળો ભાણી આપ્યો છે, એ જાણી મારો આનંદ સમાવ્યો સમાતો નથી. બંને ખાધા પીધા વગર 3-3 દિવસ તારી સેવા કરી એ જાણી મારું મન ભરાઈ આવ્યું. કેટલા મહાન છે એ! જેલની દિવાળોએ મારો રસ્તો ન રોક્યો હોત તો એ દેવતાના ચરણમાં મારું માથું મૂકીને ધન્ય થઈ જાત. કેટલા સારા છે મારા બનેવી, ખરેખર દેવતા છે તારો પ્યારો ભાઈ શંકર. ઉષા, મારી ભૂલ થઈ, મને માફ કરી દે. અરે શંકર, તું આવ્યો તે પહેલા તો દિવસમાં એક વાર શંકર નું નામ લેતી, અને હવે તો આખો દિવસ શંકર શંકર કર્યા કરું છું. લે બેટા, લે પ્રસાદ. જય શિવશંકર, જય શિવશંકર. અરે થોડું વધારી દે. બસ માં બસ બહુ ખાઈ લીધું. બેટા,
મારી તારી સાથે થોડીક વાત. શોભા જા બેટા પાન લઈ આવ. પાન? ઘરમાં પાન ક્યાં છે? મા ઉપરના ઓરડામાં છે, જા લઈ આવજો. ઉપરના ઓરડામાં? ના માં નથી. તું જઈને જો તો ખબર પડે કે નહીં. જા જોઈએ. શંકર બેટા, તું તો જાણે છે કે શોભા મારો એકમાત્ર સહારો છે. અવારનવાર વિચાર કરું છું કે એ પરણીને સાસરે જશે ત્યારે હું શું કરીશ. હું જઈને મરી જઈશ. પણ જ્યારથી તને જોયો છે ત્યારથી મારી બધી ચિંતા મટી ગઈ છે. બેટા, મારી શોભાને તારી કરી ને મારો દીકરો બનીશ. પણ બા, હું અને હું મારા સવાલનો જવાબ માંગુ છું બેટા. જેવી તમારી મરજી. મતલબ મામા ને આખા ઘર ને. અરે મામા ના ઘર ને એકલા ને શું કરવા, શંકર ના ઘર વાળા ને પણ બોલાવીશ ને આખા ગામ ને નોતરું આપીશ. કઈ નાની સુની વાત ઓછી છે, મારી એક ની એક દીકરી પરણે છે. તું જલ્દી જલ્દી શહેર જા અને એવી તૈયારી કર કે આખા ગામમાં ડંકો વાગી જાય. હા જલ્દી જા. સુધાની, હમણાં જ જાઉં છું. સમાન પણ આવશે, એ પણ આવશે. સુધરી, સમાન લાવું. આ તમારો કાગળ. શંકર અને શોભા ના લગ્ન, આ લગ્ન કદી નહીં થઈ શકે. કારણ કે શંકર ખૂની છે, એટલે તો એની બેન ના લગ્ન અટક્યા હતા. અને તારે કોઈ પણ ભોગે એ લગ્ન અટકાવવા જ જોઈએ. અટકાવીશ, જરૂર અટકાવીશ. હું હમણાં ને હમણાં ત્યાં જઈને મને જણાવું છું કે શંકર કોણ છે. શોભા ના લગ્ન થશે મારી સાથે. શાબાશ, તું જા, જલ્દી જા, એ લોકો અટકાવ. જા.
sun, 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 sun. જ્યારે દુનિયામાં કોઈ સાથ નહીં આપે ત્યારે ભગવાન જરૂર સાથ આપશે. આ મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છે. લગ્ન થઈ ગયા? થવાના. શું નામ છે બેટા તારું? શોભા. શોભા, તે પથ્થરોમાંથી સાચો હીરો શોધી કાઢ્યો છે. લો. થેન્ક યુ. આ મારો દીકરો રાજન, અને રાજન આ શંકર, આ શોભા. લે. અરે લે ને. છત્રી પાછી આપવાના બાને આવો એટલા માટે કહું છું. અમે આવીશું, આપ પણ આવજો ને કોક વાર. જરૂર. અમે આ ગલીની પછવાડે લીલા બંગલામાં રહીએ છીએ. અચ્છા અચ્છા, લીલા બંગલામાં રહો છો? જરૂર આવીશ. નમસ્તે. આવજો. શંકરે એક થી વધુ ખૂન કર્યા છે. એને મારી દીકરાના ખોટ નું ખૂન કર્યું છે. મારી દીકરીના જીવનમાં આવેલી એકલતા નું ખૂન કર્યું છે. અમારા જીવનમાં પ્રવેશેલી હતાશાનું ખૂન કર્યું. માં મજાક નથી, શંકર એક જુદા અર્થમાં ખૂની છે. એને મે કહ્યા એ ઉપરાંત જેટલા ખૂન કર્યા હોય ને એ વિશે જાણવા મને જરાય રસ નથી. લે.
પાણી ઉપર મત કરવા જતી હતી ત્યાં પગ લસી ગયો પડી ગઈ. પાણી હું બંધ કરી દઉં. લેવા દો, તમારે જવાની જરૂર નથી. શંકર જી છે. આવો માં. મારા સગા ભાઈ રામની છે, કોલેજમાં કોઈ ઘાતકીએ એમનું ખૂન કર્યું. ભાઈ, તમે તો આ સુધી ભાઈની વાત જ નથી કરી. વાત કરવાથી શું ફાયદો? યાદ કરવાથી યાદ આવવા વાળા કોઈ પાછા થોડા જ આવી જાય છે. અને તમે તો જાણો છો, હું ભૂતકાળને કોઈ દિવસ વાગોડતી જ નથી. ચાલ. એક બારી રહી ગઈ છે, બંધ કરીને આવજો. ભલે. કેમ આટલું બધું મોડું થયું બેટા? શંકર ભાઈ ની છબી જોતા હતા. રામ ની છબી? કેટલો નિર્દોષ હતો એ બિચારો. કોઈ ક્રૂર રાક્ષસે એનું ખૂન કરી નાખ્યું. શોભાના પિતા અતિશય બીમાર હતા એટલે એમનું ઓપરેશન કરાવવા માટે અમેરિકા લઈ ગઈ હતી. હું અમેરિકા ગઈ ત્યારે સરસ મજાનો હતો મારો રામ. શોભાના પિતા જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. ત્યાં ખબર આવ્યા કે રામનું ખૂન થયું છે. એમની તબિયતને કારણે હું ભારત પાછી આવી ન શકી ને મારા દીકરાનું મોં જોઈ ન શકી. થોડી વખતમાં તો હું એમને પણ ખોઈ બેઠી. ભૂલકાળને ભૂલી જાવ. ભૂલી જાઉં? કેમ ભૂલી જાઉં? તું કેમ ભૂલી જાય છે કે હું એક માં છું? શંકર, ભાગી જા, ભાગી જા અહીંથી. અને પેલા આ લોકોને ખબર પડે એ પેલા અહીંથી ભાગી જા. કાયર શંકર સચ્ચાઈથી ભાગે છે? ના શંકર, ના. હું શું કરું? પણ એક વાત હંમેશા યાદ રાખજે કે પ્રેમ અને સચ્ચાઈની તો અંતે જીત જ થાય છે. જ્યારે એવું લાગે કે એકલો પડી ગયો છે ત્યારે રામના રખવાળા તો હોય જ છે. ઓમ નમઃ શિવાય. જય શ્રી શંકર. અરે આજે તો બહુ વહેલો ઉઠી ગયો. લે પ્રસાદ લે બેટા. નહીં માં, હું એને લાયક નથી. આવું કેમ બોલે છે દીકરા? હું તમારો દીકરો નથી. આ તું શું કહે છે? હા, મેં તમારા લોકો સાથે બનાવટ કરી છે. હું ખૂની છું. જે રામની છબી પર તમે રોજ ભાવપૂર્વક ફૂલ ચડાવો છો એનો કોઈ માર્ગ બે જાતે થયું છે. જેને મારા રામની જુવાનીને ભડકતી ચિતાઓની આગમાં સળગાવી દીધી. માં, દીકરી જો, જો આ રાક્ષસ છે જેણે મારા દીકરા મારા એકના એક રામને મારી પાસેથી છૂટવી લીધો.
પહેલા તો મારા દીકરાને ઝૂઠવી લે છે અને પછી હવે મારી દીકરીને ઝૂઠવાવે છે. ના ના, તું જા, ચાલો જાય તે મારી નજરથી દૂર થઈ જા, દૂર થઈ જા કહું છું. જા જા. સાંભળ્યું નહીં મારે કહ્યું તે? શરમ ક્યાંથી હોય? જલ નિકાલ બે શરમ. અરે શંકર, આમ ઉતાવળે ક્યાં ચાલ્યો? સારું થયું તમે મળી ગયા. કેલે સાહેબ, મારે તમને એક છેલ્લી વિનંતી કરવાની છે. ભવિષ્યમાં કોઈને કોઈ દિવસે એમ નહીં કહેતા કે પ્રેમ અને સચ્ચાઈની હંમેશા જીત થાય છે. હવે કોઈ કેદીની સજા ઓછી નહીં કરાવતા. હા, જો કોઈના પર ખૂબ જ દયા આવી જાય તો એવી ભલામણ કરજો કે એને મોતની સજા અપાવજો. કારણ કે એના માટે એક જ મોત હશે. માણસ કટકે કટકે હજાર વાર મરી નથી શકતો. માફ કરી દે માં, મને માફ કરી દે. અત્યારે તો સંજોગોવશ થવાની હતી એટલે થઈ ગઈ. એ પોતે ખૂની છે એ વાત ધારતે તો છુપાવી શકતે, પણ એને ના કર્યું. એ પ્રમાણિત છે માં, એટલે એમને ના કર્યું. એમને એક વાર એમને ગુનાની સજા ભોગવી લીધી છે. ફરી ફરી એમને મોતની સજા નહીં આપ માં, નહીં આપ. તું એ કેમ ભૂલી જાય છે માં? એને ભાઈનો જીવ લીધો તો સાથે સાથે તારો જીવ પણ બચાવ્યો છે. આજે આજે જો એમને કઈ થશે તો એમના મોત માટે આપણે જવાબદાર થશું. ભગવાન આપણને કોઈ દી માફ નહીં કરે, કોઈ દી માફ નહીં કરે માં. શાબાશ દીકરી. ચેલર સાહેબ. હા શોભા, તારી વાત સાચી છે. શંકરે પોતાની ભૂલની પૂરેપૂરી સજા ભોગવી લીધી છે. દસ દસ વર્ષ સુધી પશ્ચાતાપની આગમાં બળીને કંચનની માફક શુદ્ધ થતા મેં મારી સગી આંખે એને જોયો છે. એને માફ કરી દો બેન, એને બચાવી લો. તમે જો શંકરને માફી નહીં આપો તો ભવિષ્યમાં કોઈ શંકર પોતાની ભૂલ માટે પસ્તાવો નહીં કરે. કોઈ શંકરનો આત્મા ફરીથી પવિત્ર નહીં થઈ શકે. બેન, તમે તો દેવી છો, સ્ત્રી છો. સ્ત્રી તો હર હંમેશ જીવન આપે છે, લેતી નથી. શંકરને માફ કરી દઈ, સ્ત્રીની મહાનતાને વધુ મહાન બનાવો. બલિદાનની તવારીખમાં આ આખી ઘટનાને એવું સ્થાન આપો કે ભવિષ્યમાં જનતા આખી એને નીચું મસ્તક કરીને જોયા કરે. બેન, આવેશ મારી એક આડું અડું પગલું ભરી બેસે તે પહેલા એને બચાવી લો. ચાલો આપણે સાથે સુઈ બેસી. શંકર, શંકર પાડો મારે છે મારી જાન. નાલાયક વૈષ્ણવ, તારી આ હિંમત? Oh, my God.
ફિકર ના કર શંકર, તારી બેન ના લગ્ન મારા દીકરા સાથે કરીશ. શંકર બેટા, લે આ માં ની શાલ. બધું બરાબર પતી ગયા લાગે છે. જામી ગયો જડબે સડા,
હવે આપનું પણ જમી જશે. આવતી રહે. બધા જોઈ જશે. પાલા ના જોતા જોવા માટે તો આવે છે. માફ કરજો. સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.